નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક આ પ્રકરણનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. પ્રશ્ન 1, માગ્યા મુજબ જવાબ આપો. જેમાં પ્રશ્ન 1, શા માટે કેટલાક રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે? તો ઉત્તર, માનવ સર્જિત રેસાઓને સંશ્લેષિત અથવા કૃત્રિમ રેસા કહે છે. સંશ્લેષિત રેસા નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થોના બનેલા છે તેમને જોડીને બનાવવામાં આવે છે. એના પછી પ્રશ્ન 2, સંશ્લેષિત રેસાઓમાં રેયોન અલગ છે કારણ કે એ તેનો દેખાવ રેશમ જેવો છે, બી તેને લાકડાના માવામાંથી મેળવવામાં આવે છે, સી તેના રેસાઓને કુદરતી રેસાઓની માફક વણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, તેને લાકડાના માવામાંથી મેળવવામાં આવે છે. 3, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. જેમાં 1, સંશ્લેષિત રેસાઓને ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા રેસા પણ કહે છે. તો સંશ્લેષિત રેસાઓને કૃત્રિમ અથવા માનવસર્જિત રેસા પણ કહે છે. 2, સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ ખાલી જગ્યા જેવા કાચા માલમાંથી મેળવવામાં આવે છે. તો જવાબ આવશે પેટ્રોકેમિકલ્સ. એના પછી ખાલી જગ્યા 3 જોઈએ, સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક પણ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે પોલિમર. 4, નાયલોન રેસા ખૂબ જ મજબૂત હોય છે તે દર્શાવતું ઉદાહરણ આપો. ઉત્તર, નાયલોન રેસામાંથી પેરેસૂટ અને પર્યાવરણ રોહક માટેના દોરડા બનાવવામાં આવે છે જે ખૂબ જ મજબૂત હોય છે. 5, શા માટે પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે? સમજાવો. ઉત્તર, કારણ કે પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે પ્રક્રિયા કરતા નથી, તેને કાટ લાગતો નથી, તે ધાતુના પાત્ર કરતાં કિંમતમાં સસ્તા હોય છે અને તે વજનમાં હલકા, મજબૂત અને ટકાઉ હોય છે. 6, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક વચ્ચેનો તફાવત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો થર્મોપ્લાસ્ટિકમાં થર્મોપ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી રૈખિક હોય છે, તેને ગરમ કરતાં નરમ બને છે, તેના આકારમાં ફેરફાર કરી શકાય છે. પોલિથીન, પીવીસી વગેરે થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. થર્મોસેટિંગ, તો થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી અરૈખિક હોય છે, તેને ગરમ કરતાં નરમ બનતું નથી, તેના આકારમાં ફેરફાર કરી શકાતા નથી. બેકેલાઇટ, મેલેમાઇન વગેરે થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ છે. એના પછીનો પ્રશ્ન 7 જોઈએ, નીચેના ઉત્પાદનોના પદાર્થોને રિસાયકલ થઈ શકે અને રિસાયકલ ન થઈ શકે મો વર્ગીકૃત કરો. જેમાં ટેલિફોનના ઉપકરણો, પ્લાસ્ટિકના રમકડા, કુકરના હેન્ડલ, થેલીઓ, બોલ પોઈન્ટ પેન, પ્લાસ્ટિકના બાઉલ, ઇલેક્ટ્રિક વાયર પરના પ્લાસ્ટિકના પડ, પ્લાસ્ટિકની ખુરશી અને ઇલેક્ટ્રિક સ્વિચ. તો ઉત્તરમાં જોઈએ, રિસાયકલ થઈ શકે તેવા પદાર્થો પહેલાં જોઈએ. તો પ્લાસ્ટિકના રમકડા, થેલીઓ, પ્લાસ્ટિકના બાઉલ, ઇલેક્ટ્રિક વાયર પરના પ્લાસ્ટિકના પડ અને પ્લાસ્ટિકની ખુરશી રિસાયકલ ન થઈ શકે તેવા. ટેલિફોનના ઉપકરણો, કુકરના હેન્ડલ, બોલ પોઈન્ટ પેન અને ઇલેક્ટ્રિક સ્વિચ. એના પછી પ્રશ્ન 8, રાણાને ઉનાળા માટે શર્ટ ખરીદવા છે, શું તેણે સુતરાઉ કાપડમાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ કે સિન્થેટિક કાપડમાંથી બનેલા? રાણાને આ બાબતે કારણ સમજાવી સલાહ આપો. ઉત્તર, સુતરાઉ કાપડ વધુ પ્રમાણમાં પાણી શોષી શકે છે, જ્યારે સિન્થેટિક કાપડ ઓછા પ્રમાણમાં પાણી શોષી શકે છે. ઉનાળામાં ગરમીને લીધે ખૂબ જ પરસેવો વળે છે, સુતરાઉ કાપડમાંથી બનાવેલા શર્ટ પરસેવાને શોષી લે છે અને ગરમીમાં રાહત આપે છે, જ્યારે સિન્થેટિક કાપડમાંથી બનેલો શર્ટ પરસેવો ચૂસતું નથી, તેથી ગરમી અને અકળામણ અનુભવાય છે. તેથી સુરાણાએ
सुतराव कापड़माथी बनेला शर्ट खरीदवा जोईए। एना पछी प्रश्न 8, प्लास्टिक काट न लागे तेवो गुणधर्म धरावे छे, उदाहरण आपीने समझाओ। उत्तर 1, प्लास्टिक हवा के पानी साथे प्रक्रिया आपतुं नथी, आ कारणे प्लास्टिकमांथी बनावेला साधनोने काट लागतो नथी। 2, हवामां लांबो समय सुधी ખુલ્લું રાખતા તેનું વિઘટન પણ થતું નથી। 3, તેમાં રાખેલા અનાજ તેમજ રસાયણો સાથે તે પ્રક્રિયા કરતું નથી, ઉદાહરણ તરીકે પોલિથીન। પ્રશ્ન 10, શું ટૂથબ્રશના હાથા તથા રેસાઓ એક જ મટીરિયલના બનેલા હોવા જોઈએ? તમારા ઉત્તર માટેના કારણ આપો। ઉત્તર, ટૂથબ્રશના હાથા અને રેસાઓ એક જ મટીરિયલના બનેલા હોવા જોઈએ નહીં, કારણ કે ટૂથબ્રશના હાથા સખત અને મજબૂત હોય છે, તેથી તે બનાવવા માટે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે। ટૂથબ્રશના રેસાઓ નરમ અને વળી શકે તેવા હોય છે, તેથી તે બનાવવા થર્મો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે। એના પછી 11, શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, આ સલાહ માટે ટિપ્પણી કરો। તો ઉત્તર, પ્લાસ્ટિક અવિઘટનીય પદાર્થ છે, તેનું વિઘટન થતાં ઘણા બધા વર્ષો લાગે છે, તે પાણીને પ્રદૂષિત કરે છે, જ્યારે પ્લાસ્ટિકની સળગાવવામાં આવે ત્યારે તેમાં ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં પડે છે, જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે, તેથી આ પ્રદૂષણ અટકાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ। એના પછી પ્રશ્ન 12 જોઈએ, કોલમ એમાં આ રહેલા શબ્દોને કોલમ બીમાં શબ્દ સમૂહ સાથે જોડો। 1, પોલિએસ્ટર, તો એનો જવાબ આવશે ડી, તેનું કાપડ સરળતાથી જોડાઈ જવું નથી। 2, ટેફલોન, તો જવાબ આવશે સી, નોનસ્ટિક કુકવેરની બનાવટમાં। 3, રેયોન, તો એનો જવાબ આવશે એ, લાકડાના માવામાંથી બને છે। અને 4, નાયલોન, જવાબ આવશે પેરાસૂટ તથા સ્ટોકિંગ એટલે કે મોજાની બનાવટમાં વપરાય છે। એના પછી પ્રશ્ન 13 જોઈએ, સંશ્લેષિત રેસાનું ઉત્પાદન એ વાસ્તવમાં જંગલોનું રક્ષણ કરવામાં મદદરૂપ છે, તમારો મત રજૂ કરો। ઉત્તર, સંશ્લેષિત રેસાઓ જે રાસાયણિક પદાર્થોના નાના નાના એકમોમાંથી તેમને જોડીને સાંકળ જેવી રચના બનાવવામાં આવે છે, આ પ્રકારના બનાવવા કોઈ પણ પ્રકારના વનસ્પતિજન્ય પદાર્થનો ઉપયોગ થતો નથી, એટલે સંશ્લેષિત રેસા બનાવવા વૃક્ષો કાપવા પડતા નથી। સંશ્લેષિત રેસાઓના બહોળા ઉપયોગને કારણે વનસ્પતિ પર આધારિત વસ્તુઓનો ઉપયોગ ઘટ્યો છે, જેથી જંગલોનું રક્ષણ કરવામાં સંશ્લેષિત રેસાઓ મદદરૂપ છે। એના પછી પ્રશ્ન 14 જોઈએ, થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે, તે બાબત પ્રવૃત્તિ દ્વારા વર્ણવો। ઉત્તર, થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે તે જાણવા એક આપણે પ્રવૃત્તિ કરીશું। એક વિદ્યુત પરિપથમાં સેલ અને વાહક તારને જોડો, વાહક તારના છેડા એ અને બી વચ્ચે પ્રથમ તાર તાંબાની પ્લેટ ગોઠવો, એ વખત બલ્બ પ્રકાશિત થશે, હવે તાંબાની પટ્ટીની જગ્યાએ પ્લાસ્ટિકની પટ્ટી ગોઠવો, તે વખતે બલ્બ પ્રકાશિત થશે નહીં, કેમ કે તે વખતે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી, જે દર્શાવે છે કે થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે લખી શકો છો। અહીં આપણું આ સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન થાય છે। જો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો અમારા નવા વિડીયો તમને અપડેટ થતા રહે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।